ત્યારે મિત્રો ગણિત વિજ્ઞાન અંગ્રેજી આવા બધા વિષયો ખાસ કરીને મહેનતના વિષય હોય રોજનું ગણિત ગણવું પડે આવું હોય પહેલા તમને મારી ઓળખ આપું તો મારું નામ જાદવભાઈ સોલંકી છેલ્લા 19 વર્ષથી આ શાળામાં અભ્યાસ કરાવું છું અને ધોરણ 9 ની અંદર તમારું ગણિત લેવાનું છે ગણિત નું નામ પડતા ઘણી વખત વિદ્યાર્થીઓને ભડક હોય કે નહીં આવડે પણ મિત્રો ગણિત જેવો સરસ મજાનો બીજો કોઈ વિષય પણ નથી એક વખત તમે કોઈ પણ સ્વાધ્યાયની જે થિયરી છે નિયમો છે એ શીખી લો ને પછી કો તમને બધું જ આવડી જશે હા તમને સરવાળા આવડવા જોઈએ ગુણાકાર આવડવા જોઈએ ભાગાકાર આવડવા જોઈએ બાદબાકી આવડવી જોઈએ જો આટલું આવડી જાય ને તો ગણિત આવડે કોઈ ગણિત અઘરું નથી મિત્રો આપણે આ ઓનલાઈન ભણીએ છીએ ને ત્યારે આપણે ભૂમિતિ શીખવું છે તમે બધી જુદા જુદા પ્રકારની આકૃતિઓ અને રેખાકૃતિઓ જોઈ હશે ત્રિકોણ ચતુષ્કોણ બરાબર ષટ્કોણ વર્તુળ આ અલગ અલગ પ્રકારની આકૃતિઓ આપણે શીખા હશે તમારા ધ્યાનમાં હશે તમે કંપાસ બુક્સના સાધનોની મદદથી આપણે આકૃતિ જોઈ પણ હશે મિત્રો આપણે એક સ્વાધ્યાય છે એમનું નામ છે આપણા ધોરણ રેખાઓ અને ખૂણા આ સ્વાધ્યાયને આપણે YouTube ઉપર નિહાળવાના અથવા જોવાના છે અને શીખવાના છે મિત્રો તમે આ બાબત શીખી ગયા કે રેખા એટલે શું તો કે ગણિતમાં કેટલા પદ એવા છે કે જેની કોઈ વ્યાખ્યા નથી પૂર્વધારણા પૂર્વધારણા એટલે શું કે જેને તમે સાબિતી વગર સ્વીકારી લો એને પૂર્વધારણા કહેવાય એટલે રેખા છે એની પૂર્વધારણા હોય દાખલા તરીકે રેખામાં ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુ હોય અને બે ભિન્ન બિંદુને સમાવતી રેખા એક હોય એટલે કે આવું છું કે બે ભિન્ન બિંદુ હોય દર્શાવવા માટે
રેખાખંડ એટલે રેખાનો એક ટુકડો તો ક્યાં થી ક્યાં ઊભીનો તો જુઓ સમજો રેખા AB આપણને આવી બરાબર આ રેખા AB ના A અને B બિંદુ તથા તેમની વચ્ચે આવતા તમામ બિંદુઓના ગણને રેખા ખંડ કહે છે ક્યાંથી ક્યાં સુધી ફરી સમજાવું જોજો આ રેખા એની બિંદુ એ બિંદુ અને બી બિંદુ અને તેમની વચ્ચે આવતા હોય એવા તમામ બિંદુઓ તો એનો મતલબ એમ થયો કે આટલો ઉપર એને આપણે શું કહેશું રેખા ખંડ ફરીથી રેખા એના એ અને બી બિંદુ લેવાના એટલે આ અને તેમની વચ્ચે આવતો હોય તો એવા તમામ બિંદુઓના ગણને શું કહેવાય રેખાખંડ એને આપણે સંકેતમાં કેવી રીતે દર્શાવી શકીએ તો કે ઊભો આ ઉપર માટે લીટો એને પણ કેપિટલ અક્ષરો હોય રેખાખંડ કારણ કે બિંદુ નામ આપ્યા આપણે બિંદુ કેપિટલમાં હોય એટલે નામ કહ્યું અને મૂળનું તો આવી રીતે બોલાય રેખાખંડ એબી હવે તો બીજી વાત કરીએ આપણે બીજી વાત ક્યાં રેખાખંડ છે અથવા રેખા છે એના છેડા હોય છેડા એટલે અંત્ય બિંદુ તો અહીંયા લખું જો રેખાને આ રેખા જોઈએ એ તો અનંત સુધી જાય તો અહીંયા છેડા જ હોય એટલે રેખાને એક પણ અંત્ય અંત્ય એટલે લાસ્ટ બિંદુ નથી જ્યારે આ રેખાખંડની વાત કરીએ આપણે અહીંયા દોરું તો આટલો ટુકડો એ રેખાખંડ એ બીજો તો આના તો આને પૂરું થઈ જાય અહીંયા તો કેટલા છેડા થયા બે એ અને બી છેડો એટલે આપણે એમ કહી શકીએ કે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે કેટલા બે તો મિત્રો આ ખરી રેખાખંડની વ્યાખ્યા રેખાની વ્યાખ્યા નથી સીધી લીટીમાં આવેલા બિંદુઓને ત્યારે જોડી દો અને જે મળે એને રેખા કહેવાય એના માટે ગણિતમાં પૂર્વધારણા છે કે દરેક રેખામાં ઓછામાં ઓછા કેટલા બે બિંદુનો મતલબ હું જુદી જુદી જગ્યાએ હોવા જોઈએ તો રેખા મળે બરાબર ઓછામાં ઓછાનો મતલબ હું તો કે બે હોય બે થી વધુ પણ હોય શકે જો રેખા બે થી જ નથી બની વધુ પણ છે પણ બે થી ઓછા હોય તો નહીં એટલે ઓછામાં ઓછા બે બિંદુઓ થી રેખા મળે અને દરેક રેખા દરેક બે બિંદુ લો તો એને સમાવતી એક જ રેખા મળે રેખાને અંત્ય બિંદુઓ હોતા નથી સંકેતમાં આ રીતે દર્શાવાય એને દર્શાવવા માટે એનું નામ આપવા માટે સ્મોલ અક્ષરનો ઉપયોગ થાય એ એમ એમ આવી રીતના આરએસપી પણ હોઈ શકે જ્યારે એક કરતા વધારે રેખાઓ મળે ત્યારે વધારે પણ હોઈ શકે એટલે આ રેખાની વાત છે હવે રેખાખંડની ફરી રીપીટ કરો કે રેખા એબી છે આથી એમાં કયો એને રેખાખંડ કહેવાય તો કે એ બિંદુ અને બી બિંદુ તથા તેમની વચ્ચે આવતા ભાગને શું કહેશું આપણે રેખાખંડ એટલે જો આ બંને બી નીકળી ગયા એટલે હવે આ એક ટુકડો છે કોનો રેખાનો એટલે એનું નામ પણ રેખાખંડ દર્શાવાય કેવી રીતે તો કે એ બી જ્યારે એની લંબાઈ વિશે લખતા હોય દાખલા તરીકે આની લંબાઈ 5 સેમી છે ત્યારે ત્યારે એને આપણે આમ લખશું એ બી બરાબર 5 સેમી ત્યારે ઉપર એકો આવશે નહીં બરાબર રેખાખંડને કેટલા અંત્ય બિંદુઓ હોય તો કે બે હવે આપણે વાત કરીએ કિરણની કિરણ જો રેખામાંથી બને રેખાનો કયો ભાગ એને કિરણ કહેવાય તો મેં વ્યાખ્યા લખું ફરીથી
એક જ ઉદ્ભવ બિંદુ વાળા બે
એસી આ
અને p નોન y x z આવા બે ભૂજ આપી દીધા તો તમે કહેશો કે આ ખૂણાનું નામ શું બને તો તમારે તરત જોવાનું કે બંનેમાં સામાન્ય બિંદુ કયો તો કે x એટલે આ ખૂણો બનશે x ત્રીજું એક્ઝામ્પલ જુઓ દાખલા તરીકે તમને કોઈ આવું કહેતું કે એને ભૂજ અને એમ કો ભૂજ હાલો જો તમે વિચારો છો હવે બધા બંનેમાં સામાન્ય બિંદુ કયું છે એમ તો ખૂણો કયો બનશે તો કે ખૂણો એમ તો આ રીતે મિત્રો ભૂજ ઉપરથી ખૂણો બની શકે અને ખૂણા ઉપરથી આપણે બે ભૂજના નામ આપી શકીએ બીજી એક બાબત છે બહુ મહત્વની જે તમે કોલેજ સુધી ભણશો ને ત્યાં સુધી તમને આવડવું જોઈએ જો ગણિત ભણશો તો બરાબર દસમા સુધી તો તમારે ફરજિયાત ગણિત ભણવાનું છે તો ત્યાં સુધી તમને આની ડિટેલ યાદ રહે સમજવી ખૂબ જરૂરી છે જો ખૂણાના આપણે પ્રકારો શીખીએ ખૂણાના પ્રકારો શીખવા માટે મિત્રો કયા આધારે તમે પ્રકાર પડ્યા દાખલા તરીકે તમે કે નિયમના સીઝન ગઈ તો કેરી તો બધાને કેરી જ કહેવાય પણ એના પ્રકાર હોય કેસર કેરી તોતાપુરી રાજાપુરી ફલાણી ઢીકડી તો એના સાઇઝ માપ આકાર એને આધારે પ્રકાર પડ્યા તો તો અહીંયા પણ ખૂણાના પ્રકારો ત્રણ આધારે પડે એક પહેલું ખૂણાના આધાર ખૂણાના પ્રકાર પાડવાના ત્રણ આધારો છે એક માપને આધારે માપના આધારે ખૂણાનો પ્રકાર બીજું ભૂજના આધારે હમણાં આપણે વાત કરી કે ખૂણાના બે ભૂજ હોય તો જ ખૂણો બને તો ભૂજના આધારે પ્રકાર પડે અને ત્રીજો પ્રકાર એટલે કે ખૂણાના માપના સરવાળા અને સરખામણીના આધારે ખૂણાના પ્રકાર કેટલી રીતે પાડશું આપણે ત્રણ એમાં પાછા કેટલા પ્રકાર હશે જો માપના આધારે તમને યાદ રહેશે કે જે ખૂણાનું માપ નેવુંથી લઘુ કોણ કહેવાય જે ખૂણાનું માપ નેવુંથી મોટું તો એને ગુરુ કોણ કહેવાય જે ખૂણાનું માપ નેવું એટલે તો કોના આધારે પ્રકાર પડ્યા માપના આધારે એટલે કે જેમ માપ છે એને આધારે પ્રકાર પડશે એવી રીતે ભૂજના આધારે પણ આપણે શીખશું અને એવી રીતે ખૂણાના માપના સરવાળા પ્રકાર કે બે ખૂણાના માપનો સરવાળો આટલો હોય તો આને આ ખૂણો કહેવાય બે ખૂણાના માપનો સરવાળો આટલો હોય તો એને આ કહેવાય તો મિત્રો આજે આપણે ઓલ ઓવર શું શીખા રેખા રેખાખંડ કિરણ અને ખૂણો આ ચારમાં ત્રણની વ્યાખ્યા શીખા અને રેખાની પૂર્વધારણા શીખા ફરી યાદ અપાવું રેખા અનંત સુધી જાય એક પણ અંત્ય બિંદુ હોય નહીં અને રેખાને દર્શાવવા માટે સ્મોલ અક્ષરનો ઉપયોગ થાય રેખા
જ્યારે ગુનાના